જ્યારે ડૉક્ટર આપણે એમ કે તમને વિચારવાયુ છે, તમને ચિંતા છે, તમને સ્ટ્રેસને કારણે આ પ્રકારના રોગ થાય છે, ત્યારે સ્વાભાવિક રીતે દરેક વ્યક્તિને વિચાર તો આવતો જ હોય છે કે શું હું માનસિક રોગી છું, શું મને કોઈ માનસિક રોગ થઈ ગયો છે. નમસ્તે મિત્રો, હું છું ડૉક્ટર વિશાલ પંડ્યા, એમડી આયુર્વેદ ફિઝિશિયન, પંચકર્મ સ્પેશિયાલિસ્ટ અને તમારો હેલ્થ કોચ. મિત્રો, હું આયુર્વેદ માટે અવેરનેસના વિડીયો બનાવું છું અને જો તમને મારા આ વિડીયો જોવા ગમતા હોય તો મારી આ ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરો. મિત્રો, કાલે મારી પાસે એક પેશન્ટ આવ્યા હતા જેનું નામ હતું રેખાબેન અને સુરતથી આવ્યા હતા. એમની ફરિયાદ જો હું તમને સંભળાવું તો તમને ખૂબ આશ્ચર્ય થશે. હું તમને એની ફરિયાદ વાંચીને સંભળાવું છું. આખા જમણા ભાગમાં દુખાવો થાય 3 વર્ષથી, આખું જમણું અંગ એટલે કે માથાથી લઈ અને પગના અંગૂઠા સુધી આખો જમણો ભાગ શરીરનો દુખે, આખા શરીરમાં સોજા જેવું લાગે, પથરીની પ્રોબ્લેમ હતી, ગેસ થતો હતો, ખાટા ઓટકાર, ગભરામણ જેવું થાય, ખાટી ઉલટી થાય, છાતી ભારે ભારે હોય એવું લાગે, શરીરમાં ખૂબ નબળાઈ રહે, ઉબકા જેવું લાગે, ખાટી ઉલટી જેવું લાગે, ખાટા પાણી મોઢામાં આવી જાય, ખાટી વસ્તુ ખાઈ ન શકાય, માથામાં ઊંદરી હતી, વાળ ખરી જતા હતા, ઝીણો ઝીણો તાવ શરીરમાં રહેતો હતો, ખૂબ ગેસ રહેતો હતો પેટમાં, પેટ ફૂલાઈ જતું હતું, પેટ સાફ માટે કોઈને કોઈ દવા લેવી પડતી હતી, યાદશક્તિ ઓછી થતી જતી હતી, ચક્કર અંધારા આવતા હતા, હાલચાલમાં હાફ ચડતી હતી, હાથ પગના તળિયામાં ખાલી ચડતી હતી, પગની પિંડીમાં ખૂબ કરતર થતી હતી, ગોટલા ચડી જતા હતા, ચામડી ખૂબ સૂકી થઈ જતી હતી, વાળ ખૂબ ખરતા હતા, મળ ખૂબ કઠણ થઈ જતું હતું, ઊંઘ ખૂબ ઓછી આવતી હતી, સતત ચિંતા અને સ્ટ્રેસ રહેતું હતું, સફેદ પાણીની ફરિયાદ રહેતી હતી. અને આવા અનેક પ્રકારના પ્રોબ્લેમ રહીને મારી પાસે જ્યારે આવ્યા ત્યારે રીતસરના રડી પડ્યા. એમણે કીધું કે સાહેબ, બધા ડૉક્ટર મને એમ કહે છે કે તમને માનસિક પ્રોબ્લેમ થઈ ગયો છે અને તમને ચિંતા અને વિચારવાયુને કારણે આ પ્રોબ્લેમ થાય છે. શું હું માનસિક રોગી છું? આ એમનો પ્રશ્ન હતો. મિત્રો, ખરેખર આવા પેશન્ટમાં કોઈ માનસિક રોગ હોતો નથી, પણ લાંબા સમયથી જ્યારે એમને કોઈ રોગ મટતો નથી, એનું નિદાન નથી આવતું, એટલે એમને સતત ચિંતા રહેવાને કારણે, સતત સ્ટ્રેસ રહેવાને કારણે આ પ્રોબ્લેમ થઈ જાય છે. તમે જરા વિચાર કરો, મધ્યમ વર્ગના પેશન્ટ હોય, જે લોકોને કોઈ મોટી બીમારી થઈ જાય, સતત ડૉક્ટર બદલવા પડતા હોય, બીમારી મટતી ન હોય, પૈસાથી થાકી ગયા હોય, ધક્કા ખાઈ ખાઈને થાકી ગયા હોય, શરીરથી થાકી ગયા હોય, એવા પેશન્ટને ચિંતા ન થાય તો શું થાય? એવા પેશન્ટ સતત વિચારમાં ન રહે, એમને સતત બીક ન લાગે, ભય ન થાય, ઊંઘ ઉડી જાય, એવું ન થાય તો બીજું શું થઈ શકે? જરા વિચારો કે આવા પેશન્ટને શા માટે એવું થતું હશે. કારણ કે આયુર્વેદ અનુસાર એવું કહ્યું છે, સત્વમ અનુવિધ્યેતે શરીરમ, શરીરમ ચ સત્વમ, એટલે કે તમારું શરીર જે છે એ તમારા મનને અનુસરણ કરશે અને તમારું મન તમારા શરીરને. કઈ રીતે? જો તમને શરીરમાં લાંબા સમયથી કોઈ રોગ થયો છે તો ધીરે ધીરે તમારું મન નબળું પડતું જશે, તમારી પ્રાણ ઉર્જા ઓછી થતી જશે, તમારો આત્મવિશ્વાસ ઓછો થતો જશે, નાની નાની વાતમાં તમે ગભરાઈ જશો. એટલે જે લોકો લાંબા સમયથી કોઈપણ રોગથી પરેશાન છે, એવા લોકોને સ્વાભાવિક રીતે ચિંતા થવી, મનમાં ખૂબ ભય લાગવો, સતત અવિશ્વાસ રહેવો, આત્મવિશ્વાસ ઓછો થઈ જવો, આ બહુ જ સ્વાભાવિક વસ્તુ છે. અને જે લોકોને લાંબા સમયથી મનનો રોગ છે તો ધીરે ધીરે એમને શરીરમાં પણ રોગ થશે, એટલે કે એમને કબજિયાત થશે, એમને વધારે પડતો ગેસ થઈ જશે, એમને ઓટકાર આવવાનું શરૂ થશે, એમને શરીરમાં ક્યાંક નબળાઈ લાગશે, શરીરમાં દુખાવા અલગ અલગ જગ્યાએ થશે. શરીર અને મન આ બે અલગ નથી, બંને એક જ છે. એટલે એવું જરૂરી નથી કે તમને લાંબા સમયથી કોઈ રોગ હોય, એનું નિદાન ન થતું એટલે તમે માનસિક રોગી છો, એવું જરાય જરૂરી નથી. સતત મનમાં ચિંતા રહેવાને કારણે રોગ વધતો પણ જઈ શકે. એટલે ખાસ યાદ રાખો, તમે જો લાંબા સમયથી ઘણા બધા રોગથી પરેશાન છો, ઘણા બધા લક્ષણો તમારા શરીરમાં છે, એનું નિદાન સારી રીતે નથી થતું હોતું, તો ખરેખર આયુર્વેદ એના માટે સૌથી શ્રેષ્ઠ પદ્ધતિ છે. કારણ કે આયુર્વેદમાં શરીરના ઘણા બધા લક્ષણોને એક રીતે જોવામાં આવે છે. એ રીતે જોવામાં આવે છે કે તમારા મનમાં અને શરીરમાં જે લક્ષણો છે એ ખરેખર મૂળ શું છે, એનું વાયુપિત કફ શું બગડ્યું છે, અને એ મૂળની ચિકિત્સા કરવાથી આ બધા રોગો જલ્દી મટે છે. એટલે જો તમને કોઈ એવા જૂના અને હઠીલા રોગો હોય, નિદાન ન થતું હોય, તો ચિંતા ન કરો, માનસિક રોગી છો એવી રીતે મનને ખપાવી ન દો, પણ સાચા આયુર્વેદ ચિકિત્સકને મળો જે તમારા રોગનું સાચું નિદાન કરી શકે. રેખાબેનને પણ આ જ વસ્તુ સમજાવવામાં આવી, એમને એક પંચકર્મ કરાવવામાં આવ્યું અને એમને ખૂબ સારું છે, એમના શરીરમાં પણ હળવાશ ઘણી લાગવા માંડી. એટલે ખાસ યાદ રાખો કે જે પણ વ્યક્તિઓ આવા લાંબા સમયના રોગોથી પરેશાન છે,
એમણે હારી ન જવું જોઈએ. સાચા અને સાચું નિદાન કરી શકે એવા આયુર્વેદ ચિકિત્સકો શોધવા જોઈએ અને એની પાસે પોતાની ચિકિત્સા કરાવવી જોઈએ.